ऑप्शन 16 ની અંદર આપણી સાથે રાજનજી જોડાયેલા છે તો એમની પાસેથી ઓપ્શન્સની રણનીતિ શું હોવી જોઈએ એ જાણી લઈએ. રાજનજી ક્યાં સજેશન્સ આપી રહ્યા છો આજે ઓપ્શન સાઈડ કોઈને અપ્રોચ કરવું હોય તો? મારી દ્રષ્ટિ અદિતિ અહીંયા ટાટા સ્ટીલના કાઉન્ટર સાથે લોંગ જો એક સારી રણનીતિ રહેશે, કારણ કે આગળ જતા એક કોર્પોરેટ એક્શન પણ છે સ્પ્લિટની અને એક એક્સ ડિવિડન્ડ પણ થવાનું છે. એટલે મારી દ્રષ્ટિ અહીંયા જો ઓપ્શન્સની અંદર આપણે કારોબાર કરવો હોય તો ટાટા સ્ટીલની અંદર એક લોંગ જો એક સારી રણનીતિ રહેશે. જ્યાં આગળ અત્યારે ફ્યુચર્સની અંદર 1000 ને જે કહેવાય કે કાઉન્ટર ટ્રેડ થઈ રહ્યું છે અરાઉન્ડ 1030ની આસપાસ, એટલે આપણે અહીંયા 1060ની આસપાસ કોલની અંદર લોંગ જો એક સારી રણનીતિ રહેશે. 30 જૂનના 1060ના કોલની અંદર 34 રૂપિયા આપણે કરંટ ટ્રેડથી ખરીદી કરવાની રહેશે. સ્ટોપ લોસ તરીકે અહીંયા આપણે મેન્ટેન કરવાનું રહેશે અરાઉન્ડ 20 રૂપિયાની આસપાસ. ટાર્ગેટની અંદર આપણને અહીંયા આવતા જોવા મળી શકે છે 45 રૂપિયાથી લઈ અને 55 રૂપિયા સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે.